ओरिस्सा वासियों ने वतन मुकवा गयेला सूरत ना बस ड्राइवरो फसाया हता। तमाम बसो एक ज जगह पर डिटेन करी देवाताज बस ड्राइवरो नी हालत बे दिवस थी कफोड़ी बनी हती। ड्राइवरो ए वीडियो मार्फत गुजरात सरकार पासे मदद मांगी हती। अहवाल दीपक राठौर। भारत माता की जय। अच्छा साहेब तमने विनंती छे मेहरबानी करीने हाथ जोड़ीने अमे अहीं सेवा करवा आया छे। 70 થી 80 બસો છે અહીંયા ફસાયેલી, અમે બધાને છોડીને આવ્યા છે ને અહીંયા અમને ગ્રાઉન્ડમાં આ લોકોએ મૂકી દીધા છે। અહીંયા તાપ છે, તડકો છે, એટલો બધો છે, નથી પાણી મળ્યું, નથી જમવાનું મળ્યું। જમવાનું હાલવા આવ્યા હતા સેવાનું, એના 200-200 રૂપિયા લીધા છે। એ ડ્રાઈવરો બી મારી પાસે હાજરમાં છે અને અમે ખૂબ અહીંયા ફસાઈ ગયેલા છે અને આ બધા અમારી પાસે ફોટા બી છે। ગાડીઓ વાળા ડ્રાઈવરો કન્ડક્ટરો બધા જ અહીં હેરાન છે, એમના ઘરના લોકો બિચારા બધા બહુ હેરાન થઈ રહ્યા છે। બધાના ઘેરેથી ફોન આવે છે અને સાહેબ તમને વિનંતી છે કે આ બધાને ઘરે પહોંચાડવા માટે તમે કઈ સગવડ કરો વ્યવસ્થિત સર। અમને અહીંથી ગાડીઓ છોડે અમારી અને બધા ગુજરાતના છે, અરે ગુજરાતની ગાડીઓ છે, સુરતની ગાડીઓ છે, ભરૂચની છે, બરોડાની છે, આ બધા ગાડીઓના ડ્રાઈવરો ખલાસીઓ બધા જ ફસાઈ ગયેલા છે। અહીંયા અમે સેવા કરવા આવેલ છે અને સ્કૂલમાં અમે આ લોકોને છોડેલ છે બધાને। ત્યાં બી અમને 2 કલાક હેરાન કરવામાં આવ્યા છે, કોરંડા કરીને અમારા 2 ડ્રાઈવરને બી પાણીની બી કોઈ વ્યવસ્થા નથી, જમવાનું બી વ્યવસ્થા નથી। મોકલ્યું તું તેના 200-200 લીધા છે, એ ડ્રાઈવરો મારી પાસે હાજરમાં છે, સવારના ચા નથી। 3 દિવસથી અમે સતત ગાડી ચલાવી રહ્યા છે, કોઈ હોટલમાં અમને પાણી નથી મળ્યું, નથી જમવાનું મળ્યું, કોઈ ડ્રાઈવરે બિચારા ખાધું નથી, બિસ્કીટ ને સેવ ખાઈ ખાઈને ગાડી ખેંચીને આ 3 દાડાથી અને અહીં અત્યારે એવા તડકામાં નાખી દીધા છે ગાર્ડનમાં કે અમને સાહેબ બોલવાનો હોશ નથી રહ્યા। અને અમે મહેરબાની કરી સાહેબ જેમ બને એમ તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા ડ્રાઈવરને અમારા બાલ બચ્ચા છે અમારા બી, અમે તો સેવા કરવા હારું છે। વડોદરાથી ગાડી ખેંચીને આ લોકોને આગળ જીવ જોખમમાં નાખીને, ઘરના ના પડતા હતા છતાં અમે જીવ જોખમમાં નાખીને આ લોકોની સેવા કરી છે। 2000 કિલોમીટર થાય છે બરોડાથી આગળ, અમે 2000 કિલોમીટર ગાડી ખેંચીને આવ્યા છે, અમે એટલા બધા પરેશાન છે કે મહેરબાની કરીને સાહેબ વિનંતી છે તમને કે બધા ફસાયેલા છે અહીંયા આગળ, જે સરકાર માન્ય આપવામાં આવે છે એમાં બી અમારી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે અને એ બી માણસ મારી જોડે હાજરમાં છે।